મોડાસા વિધાનસભા બેઠક આપના ઉમેદવાર રાજેન્દ્ર પરમારના નિવાસસ્થાને સમર્થકોની ભીડ ઉમટી. વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ દરેક પાર્ટી પોતાનો ઉમેદવાર જાહેર કરવાની તૈયારીમાં છે, ત્યારે આમ આદમી પાર્ટીએ આજે જાહેર કરેલ 11મી યાદીમાં 31 મોડાસા વિધાનસભા બેઠક માટે રાજેન્દ્રસિંહ પરમારના નામ પર આમ આદમી પાર્ટીએ કરસ્ટોરી. આમ આદમી પાર્ટીએ દરેક પાર્ટી કરતાં વહેલા ઉમેદવારોની જાહેરાત કરી છે, ત્યારે આજે જાહેર કરેલ ઉમેદવારોની 11મી યાદીમાં બીજા તબક્કામાં યોજાનાર અરવલ્લી જિલ્લાની 31 મોડાસા વિધાનસભા બેઠક માટે ઓબીસી સમાજના અને વ્યવસાયે મોડાસા કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ પરમારના નામની જાહેરાત કરતા સમર્થકોમાં ભારે ખુશી વ્યાપી છે, ત્યારે મોડાસા કોલેજ રોડ પર રાત્રે તેમના સમર્થકોની ભારે ભીડ ઉમટી હતી અને દરેક સમર્થકોની શુભેચ્છાઓ સ્વીકારતા જણાવ્યું હતું કે મોડાસા મતવિસ્તારના જે વિકાસના બાકી કામો છે તે કરશે અને ખાસ મોડાસામાં અલગ યુનિવર્સિટી બને તે માટે પ્રયત્નો કરશે અને આ ચૂંટણીમાં તેઓની જીત નિશ્ચિત છે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નમન પંડ્યા, ZSTV, અરવલ્લી. માન્ય કેજરીવાલજી ઓર આમ આદમી પાર્ટી ની કેન્દ્રીય ટીમ, રાજ્યની ટીમ મારી પસંદગી કરી છે ડૉક્ટર રાજેન્દ્રસિંહ મસ્તી પરમાર, પ્રોફેસર સરબીડી સાયન્સ કોલેજ મોડાસા. 29 વર્ષથી હું પ્રોફેસરમાં જોબ કરું છું. આ ટીમે મારી જે પસંદગી કરી છે એ બદલ સમગ્ર મોડાસા તાલુકો, ધનસુરા તાલુકાના સંગઠન મંત્રી હોદ્દેદારશ્રીઓ તરફથી હું આભાર વ્યક્ત કરું છું. તમને શું લાગે છે કે આ વખતે તમારું જે ઉમેદવાર તરીકે તમને જાહેર કર્યા છે, આપણે પ્રચાર પણ કર્યો છે અને બુથ લેવલ સુધી લોકો સંપર્ક પણ કર્યો, તો આપને શું લાગે છે કે જીતની આશા છે? આમ આદમી પાર્ટી 31 મોડાસા વિધાનસભા ક્ષેત્રમાં ચોક્કસ બહુમતીથી જીતશે એવો અમને પૂરો વિશ્વાસ છે, કારણ કે પ્રજાનો વિશ્વાસ એ આમ આદમી પાર્ટી તરફ છે, આમ આદમી પાર્ટી પર વિશ્વાસ છે, એને કારણે આ સીટ છે ચોક્કસ અમે જીતીશું.